અનંત ઉકેલ સાથે ચલ એક્સ અને વાયમાં સુરેખ સમીકરણ યુગ્મ બનાવવા માટે નીચેની ખાલી જગ્યા પૂરો. જો તમારી પાસેના બંને સમીકરણ એક સમાન રેખા દર્શાવે તો તે સમીકરણનો ઉકેલ અનંત હશે. જો તેઓ એક સમાન સમીકરણ હોય તો તે બંને પાસે સમાન શરત હશે. આપણે આલેખની મદદથી તેની કલ્પના કરી શકીએ. તો અહીં આ વાય અક્ષ છે, અહીં આ વાય અક્ષ છે અને અહીં આ એક્સ અક્ષ છે. એક્સ અક્ષ આપણે આ સમીકરણનો આલેખ પણ દોરી શકીએ. આપણે તેને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં લખી શકીએ. પાંચ વાય બરાબર બે ઓછા ચાર એક્સ, બંને બાજુ પાંચ વડે ભાગીએ માટે વાય બરાબર, અહીં આ બંને પદની અદલાબદલી કરીએ, માઇનસ ચાર પંચમાંશ એક્સ વત્તા બે પંચમાંશ. તેથી અહીં આ જે રેખા છે તે કંઈક આ પ્રમાણે દેખાશે. તેનો વાય અંતઃખંડ બે પંચમાંશ છે. ધારો કે અહીં આ, ધારો કે અહીં આ બે પંચમાંશ છે અને તેમાંથી પસાર થતી રેખાનો ઢાળ ઋણ ચાર પંચમાંશ છે, માટે તે રેખા કંઈક આ પ્રકારની દેખાઈ શકે. હવે જો આપણે આ બીજા સમીકરણનો આલેખ દોરીએ, હવે જો આપણે આ બીજા સમીકરણ યુગ્મનો આલેખ દોરીએ અને તેનાથી પણ આપણને આ જ સમાન રેખા મળે તો આ બંને સમીકરણ યુગ્મ પાસે અનંત ઉકેલ છે એવો કહી શકાય. તે પ્રથમ સમીકરણને સંતોષતા દરેક એક્સ અને વાય પર ઓવરલેપ થાય છે. જો આપણે અહીં સરળતાથી આ ખાલી જગ્યા પૂરવી હોય તો આપણે બીજગણિતનો ઉપયોગ કરી શકીએ. આપણને અહીં એક ક્લુ પણ આપવામાં આવ્યો છે. પ્રથમ સમીકરણની જમણી બાજુ બે છે અને બીજા સમીકરણની જમણી બાજુ ચાર છે. અહીં પહેલા સમીકરણની જમણી બાજુને બે વડે ગુણવામાં આવી છે. જો તમારે આ રેખા આ રેખાની જેમ જ જોઈતી હોય તો તમારે તે બંને બાજુ કરવું પડે. તમારે અહીં બંને બાજુ બે વડે ગુણાકાર કરવો પડે. આ પ્રમાણે ચાર એક્સ ગુણ્યા બે આઠ એક્સ થશે, પાંચ વાય ગુણ્યા બે દસ વાય થાય. માટે હવે આ સમીકરણ અને આ સમીકરણની શરત એક સમાન છે. તે બંને સમીકરણ એક જ રેખા દર્શાવે છે, તેથી તેમની પાસે અનંત ઉકેલ હશે. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ઉકેલ ન હોય તેવું સુરેખ સમીકરણ યુગ્મ બનાવવા એની કઈ કિંમત નીચેનામાંથી હોઈ શકે? તમને એ અહીં આપવામાં આવ્યો છે. હવે તમને ઉકેલ ન મળે એવું ત્યારે જ થાય જ્યારે તમે એક્સ અને વાયનું એક સમાન સંયોજન લો પરંતુ તમને તેનો જવાબ જુદી સંખ્યા મળે. જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તે આ પ્રમાણે છે. જો તમે આ બંને સમીકરણનો આલેખ દોરો તો તમને તેનો ઢાળ એક સમાન મળે પરંતુ વાય અંતઃખંડ જુદો જુદો મળે. તો આપણે બંને રીતે જોવાનો પ્રયત્ન કરીશું. તેના માટે આપણે આ બીજા સમીકરણની ડાબી બાજુને તદ્દન પ્રથમ સમીકરણની ડાબી બાજુ જેવી જ બનાવીએ અને જોઈએ કે આપણને જમણી બાજુ કઈ મળે છે. ખાતરી કરીએ કે આપણને જમણી બાજુ જુદી જુદી મળે છે તો તેના પરથી કહી શકાય કે તેની પાસે કોઈ ઉકેલ નથી. જો આપણે આ બીજા સમીકરણની ડાબી બાજુને ઋણ એક વડે ગુણીએ તો તે તદ્દન આ ડાબી બાજુ જેવી જ થઈ જશે. તો અહીં આપણે સમીકરણની બંને બાજુનો ગુણાકાર ઋણ એક વડે કરીએ, તેથી તે સમાન સમીકરણ જ રહેશે. માટે ઋણ છ એક્સ ગુણ્યા ઋણ એક બરાબર છ એક્સ થાય, સાત વાય ગુણ્યા ઋણ એક બરાબર ઋણ સાત વાય થાય, બરાબર એ ગુણ્યા ઋણ એક બરાબર ઋણ એ થાય. હવે જો તમે બંને સમીકરણની ડાબી બાજુને જુઓ તો આપણી પાસે એક્સ અને વાયનું એક સમાન સંયોજન છે. અહીં છ એક્સ ઓછા સાત વાય છે, અહીં પણ છ એક્સ ઓછા સાત વાય છે. હવે જો તે બંનેની જમણી બાજુ એક સમાન થાય તો આપણે અત્યારે જે પરિસ્થિતિ જોઈ ગયા તે જ પરિસ્થિતિ મળે. જો તે બંને એક સમાન હોય તો આપણને એક સમાન રેખા મળશે. જો ઋણ એ બરાબર ચાર હોય તો આ બંનેની રેખા સમાન થશે. જો ઋણ એ બરાબર ચાર હોય તો આપણે સમાન રેખા અથવા સમાન સમીકરણ અથવા સમાન સમીકરણ અથવા સમાન શરત સાથે કામ કરી રહ્યા છીએ એવું કહેવાય. અને અગાઉના ઉદાહરણની જેમ જ આપણને અહીં અનંત ઉકેલ મળે. હવે બીજી બાજુ જો ઋણ એ બરાબર ચાર ન હોય તો અહીં એવી કોઈ રીત નથી જેથી આ બંને સમીકરણ સંતોષાય. તમે કહી શકો કે એક્સ અને વાયની કોઈ પણ કિંમત લઈએ. તમે કહી શકો કે એક્સ અને વાયની કોઈ પણ કિંમત હોય, છ એક્સ ઓછા સાત વાય બરાબર ચાર થાય છે,
परंतु जो अही छ एक्स ओछा सात वाय करिए तो आपने जुदी संख्या मळे छे। परिणामे आ बन्ने समीकरण ने संतोषी शके एवा एक्स अने वाय क्यारेय मळशे नहीं। आम जो ऋण ए बराबर चार न होय तो आपने उकेल न मळे, आपने उकेल न मळे। अथवा आपने ए इज नॉट इक्वल टू माइनस फोर एवं पण कही शकिए। जो ए बराबर ऋण चार होय तो ऋण ए बराबर चार थशे, परंतु जो ए ऋण चार न होय तो आपने उकेल न मळे, आपने उकेल न मळे। आम ए ऋण चार सिवायनी कोई पण संख्या होय शके अने ते विकल्प अही छे। हवे ते शोधवा माटेनी बीजी रीत पण छे। तमे आ बन्ने समीकरण ने ढाळ अंतःखंड स्वरूपमां फेरवी शको। तमे જોશો કે તે બંને રેખાના ઢાળ એક સમાન છે, પરંતુ તમને y અંતઃખંડનું મૂલ્ય જુદું જુદું મળે છે। તેનો અર્થ એ થાય કે તે બંને રેખા એકબીજા પર ઓવરલેપ થતી નથી, પરંતુ તે બંને રેખા સમાંતર છે। તો અહીં આ ઉપરના સમીકરણની બંને બાજુથી 6x ને બાદ કરીએ, તેથી ઋણ 7y બરાબર ઋણ 6x વત્તા 4, બંને બાજુ ઋણ 7 વડે ભાગાકાર કરીએ, તેથી y બરાબર 6/7 એક્સ ઓછા 4/7। આમ અહીં આ પ્રથમ સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે। હવે બીજું સમીકરણ લઈએ, બંને બાજુ 6x ને ઉમેરીએ, તેથી 7y બરાબર 6x વત્તા એ, હવે બંને બાજુ 7 વડે ભાગાકાર કરીએ, તેથી y બરાબર 6/7x વત્તા એ ના છેદમાં 7। આમ પ્રથમ સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ આ થશે અને બીજા સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ આ થાય। તમે અહીં જોઈ શકો કે તે બંનેની પાસે સમાન ઢાળ છે, તે બંનેની પાસે સમાન ઢાળ છે। હવે જો એ બરાબર ઋણ 4 હોય તો આ બંને સમીકરણ તદ્દન સમાન થશે। આ બંને અંતઃખંડ એક સમાન થાય અને તેમની પાસે અનંત ઉકેલ હશે, પરંતુ જો એ ઋણ 4 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો આ વાય અંતઃખંડ જુદા જુદા થાય અને તે બંને રેખા એકબીજાને સમાંતર થશે।